ਆ ਤੋ ਕੋਟੇ ਮੋਰ ਟਹੂ ਗਿਆ ਅਨਵਾਦ ਚਮਕੀ ਵੀਜ ਪਣ ਮਾਰਾ ਰੁਦਾ ਨੇ ਰੁਦਾ ਨੇ ਰਾਣੋ ਹਾਂਭ ਰਿਓ ਰੇ ਅਰੇ ਰੇ ਜੋਨੇ ਆਵੀ ਅਸਾ ਢੀਬੀਜ મૂળ માલધારી સમાજમાંથી આવતા લોકો જ્યારે પોતાના ઢોર ચાર્તા એક સમયે પોતાનો સમય વિતાવતા વિતાવતા પણ સાહિત્યનું સર્જન કરતા એ સાહિત્ય આજે ફલક પર પહોંચ્યું છે અને આપણે અલગ અલગ સ્વરૂપે જોઈ રહ્યા છીએ જય આંગણા ત્યાં જાતવા જાવું કરવું વિચારમાંથી સમયે વેલી આવજે કાલિદાસ હતા તો એમને પણ ગંધર્વની પીડા સમજાઈ હતી અને એટલે જ એમણે આષાઢસ્ય પ્રથમ દિવસે કહીને સંસ્કૃતમાં સરસ સાહિત્ય રચ્યું અને એટલે જ આ મહિનો આ વાતાવરણ આ બધું જ આપણે સાહિત્ય સાથે સાંકળી લે છે આ ભમા એ જબુ કે વીજળી રે એ જીણા

તો જ્યારે શબ્દ ઘડવી હોય તો પછી સૌથી પહેલાં સંગીત સાહિત્ય સંસ્કૃતિ એ બધું જ એમના મિજાજમાં આવતું હોય છે આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં જે જે જગતંબાઓએ જન્મ ધારણ કર્યા મહાપુરુષોએ દાતારોએ રોએ પ્રેમીઓએ હોય પ્રેમી હોય એવા અનેક જતીઓ સતીઓ સંતો ભક્તોએ અહીંયા જન્મ ધારણ કર્યા એને લડાવતા કવિ એમ લખે કે અજબતા કાતના જાતવંત અશ્વજા કરવતે જમીનની પીઠ કાપે અને આજ પણ ઊભા છે અડેખમ પાળિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે એ વીરદાતાર અને શૂર સંતો તણી કથે ઇતિહાસ અદ્ભુત કરણી એવી ભારતી માતને ખોળલે ખેલતી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી અને પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ઘટારી એવી હિંદ દેવી તણી કમર પર ચમકતી દડકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા વહી જતી જલનિધિ સરણી અને ભારતી માતને ખોળલે ખેલતી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી વિજ્ઞાનમાં સંશોધન થયા પછી આપણે જેને ડીએનએ શબ્દ કહ્યું વર્ષોથી આપણે એવું કહીએ છીએ કે અમુક પ્રકૃતિ છે જે લોહીમાં આવતી હોય છે અને જ્યારે હું ભાવનગરમાં છું અને ભાવનગરમાં અનેક લોકોની વચ્ચે અનેક બાળકોની વચ્ચે વિદ્યાર્થીઓની વચ્ચે ગઢવી બોર્ડિંગમાં છું તો જ્યારે શબ્દ ગઢવી હોય તો પછી સૌથી પહેલાં સંગીત સાહિત્ય સંસ્કૃતિ એ બધું જેમના એમના મિજાજમાં આવતું હોય છે અને વિજ્ઞાનની ભાષામાં ડીએનએમાં આવતું હોય છે અને આપણે જેમ સરળતાથી કહીએ છીએ કે લોહીમાં હોય છે એમના અને એટલે જ હું જ્યારે બેઠી છું ત્યારે આ બેકગ્રાઉન્ડમાં સરસ તમને ટપ ટપ પાણીના ટીપા અને બાકીનું બધું સંભળાતું હશે અને એટલે જ અષાઢ મહિનામાં સૌથી પહેલાં વરસાદને સમજવો છે પ્રકૃતિને સમજવી છે આ લોકો ભાવનગરની આજુબાજુના ગામડાઓમાંથી અહીંયા આવે છે એક અહીંયા ભણવા માટે આવ્યા છે પરંતુ આગળ વધવાની સાથે સાથે પોતાના મૂળની સાથે જોડાયેલા રહે છે એ નથી છૂટવું પડતું અને એટલે જ એ વિશેષ છે એ બહુ જ સ્પેશિયલ છે અને એટલે શરૂઆત તમારું નામ શું છે લાલુદાન ગઢવી

અને અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી ત્રેપને બાદરો માસ પ્રગળા વહે પચરંગ વાદળાંગડ હાડર ધણા અને યંબર ગાજે ને શિખર ઉત્તરંગ શામળા ઈ કળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડદાને ચીરીન સામ કડક ધણા ના 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 લાલ સામ રળ લાલ 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 સામ કરી અને ઈશાની પહાડના ખોપરા મંડી જાય વીજળી ફાડવા અને કાયર માણાના કાળજા ફાટી જાયવા કડાકાન ભડાકા મંડી જાય થાવા અન મોરલાના કુળ ગાંડા કરી દે કેહો કેહો કરી અને વિયોગી જન આયામાં બરસીના ઘા મંડી જાય જીકવા એવો મેં મંડાણો હોય એવો મેઘ રાજા મંડાણો હોય આ તો કોટે મોર ટહુ ગયા દમકી પણ મારા રુદાને રુદાને રાણો સાંભર્યો રે અરે રે જોને આવી અષાઢી બીજ આ સમાજની ખાસ વિશેષતા એ છે કે ઘણું બધું તત્વ જે એની અંદર ભરેલું પડ્યું હોય અને એના પછી કશુંક બાહ્ય પરિબળ એમની સાથે જોડાય તો ગીરના ગર્ભમાં ઢોર ચરાવતા ચરાવતા આપણને રાજભા ગઢવી પણ મળી જાય અને એટલે જ આ જ એની ઓળખ રહી છે અને આ જ ઓળખ પ્રસ્થાપિત થઈ રહી છે ઘણું બધું વિશેષ આપણને મળી રહ્યું છે તમારું નામ શું છે ઉંચાલાજીત દાન ગઢવી

নৈরে দাবা দৌন করি রে তমনে এ নই যাবা দৌন করি রে পিঁদাই আথিনে বিঁদায় গোডুলারে এ বিঁদায় আথি পারবে হনা রুসুব গুলাবি এ নইরে যাবাদকরি রে গুলাবি নইরে যাবাদী রে তালি দরু বারি নকরি রে এমন ગુલાબી ગુલાબી રે 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 નોકરી ચાકરી એ સમયમાં જ્યારે એક સ્ત્રી જતી હશે જ્યારે એક પુરુષ જતો હશે નોકરી તો કેવી રીતે એમની પ્રેયસી પત્ની એને રોકતી હશે એનું બહુ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે તમે લોકો શીખ્યા છો કે છે એ એટલી જ છે અને તમે મને શું સંભડાવશો હું દુહોને એક લોગી નામ તમારું હવે દુહો છે આ તો મોર એ વાદળ ચમકી જવી পনৰুদানে ৰণ ને તો રૂડી અને દયા મુણી અને બાજી હરીયાલી તાર પણારણ આગીર નથી છોડવી

મોચોવાળો ચનુમણિયાર અને આ મહિનો જેવો છે સાહિત્યની સાથે સમાજનો હંમેશા પરસ્પર બહુ સરસ સંબંધ રહ્યો છે એટલે કાલિદાસ હતા તો એમને પણ ગંધર્વની પીડા જ સમજાવી હતી અને એટલે જ એમણે અષાઢસ્ય પ્રથમ દિવસે કહીને સંસ્કૃતમાં સરસ સાહિત્ય રચ્યું અને એટલે જ આ મહિનો આ વાતાવરણ આ બધું જ આપણને સાહિત્ય સાથે સાંકળી લે છે તમારું જ તારું શું નામ છે બેટા યાશ કરનદાન ગઢવી યશ તને આટલો નાનો છે તને આવડે છે ગાદા હા કેમા બને છે નવ અચ્છા શું ગાઈશ તું ઓકે આ તું હોય ત્યાંથી તું વાટુ છોરું તને ઉભી નારાજ એક ગળી તમે તમે શું ગાશો હું દોહા છન દોહા છન સારું એક દોહો સંભળાવો તમે સરસ તમારું નામ શું ઉમેશ ગઢવી અચ્છા ઉમેશભાઈ સંભળાવો પણ ખમીરવંત બેકાર વાને ઓલી જલમી ચરણ જાત પણ દુલો દુલો મજા દરદીપ તો એ મારી મોઢડે ઈ સોનલ માં

બીજું પણ એક છપાગરું અને એના અર્થ સાથે સમજીશું અને આપણે જે શરૂઆતમાં સાંભળ્યું સૌરાષ્ટ્ર શુરવીરતા આ બધા જ ગુણોને જે સમાવીને બેઠું છે એ પ્રકારનું કોઈ તમે સાહિત્ય સંભળાવી શકો આપણે સૌરાષ્ટ્રની ધરતીમાં જે જે જગદંબાઓએ જન્મ ધારણ કર્યા મહાપુરુષોએ દાતારોએ ત્યાગીઓએ પ્રેમીઓએ એવા અનેક જતીઓ સતીઓ સંતો ભક્તોએ અહીંયા જન્મ ધારણ કર્યા એને લડાવતા કવિ એમ લખે કે અજબતા કાતના જાતવંત અશ્વજા કરવતે જમીની પીઠ કાપે અને આજ પણ ઊભા છે અડેખમ પાળિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે ઈ વીરદાતારને શૂર સંતો તણી કથે ઇતિહાસ અદભૂત કરણી એવી ભારતી માતને ખોળલે ખેલતી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી અને પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની મટારી એવી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા વહી જતી જલનિધિ જ્ઞાન સરણી અને ભારતી માતને ખોળલે ખેલતી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તો બહુ જ મજા આવી મને આ લોકોની સાથે વાત કરીને અને ખાસ તો આ સાહિત્ય આ સંસ્કૃતિ આ સમજણ એ બધું જ બાળકોને જ્યારે વારસામાં મળે અને એ વારસાની સાથે બધા જ બાહ્ય પરિબળો પણ ઉમેરાય એની અંદર સમાજની સમજણને બધું આવે તો એક સમયે ડાયરાનો અર્થ થતો હતો કે જેનાથી ભલે વર્તમાન પરિસ્થિતિઓમાં ઘણું બધું બદલાયું છે પરંતુ છતાંય લોકોને જાગૃત કરવાનું એમના સુધી સાહિત્ય પહોંચાડવાનું સમજ પહોંચાડવાનો પ્રશ્ન પહોંચાડવાનો અને એ બધું જ જ્યારે મૂળ માલધારી સમાજમાંથી આવતા લોકો જ્યારે પોતાના ઢોર ચારતા એક સમયે પોતાનો સમય વિતાવતા વિતાવતા પણ સાહિત્યનું સર્જન કરતાં એ સાહિત્ય આજે વિશ્વ ફલક પર પહોંચ્યું છે અને આપણે એ અલગ અલગ સ્વરૂપે જોઈ રહ્યા છીએ તો આ હતી ભાવનગરમાં ગઢવી બોર્ડિંગ સ્કૂલની મુલાકાત અને આ બાળકોને જોઈને જ આપણે સમજી શકીએ છીએ કે અષાઢનું વાતાવરણ વધારે રળિયામણું બન્યું છે નમસ્કાર